વેલકમ ઓલ એગ્રીમેન્ટ્સ. આની પહેલાં આપણે હોલ ઇફેક્ટ, ઇન્ડક્શન ટાઈપ વોટમીટર, ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે થીટા, એના જેવા ઘણા આઈએમપી ક્વેશ્ચન્સ કે 10 અથવા 14 માર્કમાં પૂછાઈ શકે છે એવા ઘણા ક્વેશ્ચન્સ આપણે જોઈ ગયા. હજી એક એવો જ ક્વેશ્ચન જે છે એ આજે આપણે જોશું કે અવમંદિત સરળ આવર્ત આંદોલક માટે બેલેસ્ટિક ગેલોનોમીટરનું સમીકરણ તારવું. અથવા એવી રીતે પણ પૂછાય છે કે ચલિત ગુચડાવાળા એટલે કે મૂવિંગ કોઇલ ગેલોનોમીટર MCG ગેલોનોમીટરને બેલાસ્ટિક અથવા ડેડબીટ બનાવવા માટેની જરૂરી શરત મેળવો. હવે ગેલોનોમીટરનું જે ચલિત ગૂંચળું છે એ કયા કયા અવમંદન અનુભવે છે એ આપણે પહેલાં ગોતવું પડશે, એના પછી જ આપણે કહી શકશું કે એને ડેડબીટ કઈ રીતે બનાવી શકશું. ઓકે, તો હવે સૌથી પહેલું યાંત્રિક અવમંદન. તો યાંત્રિક અવમંદન જે છે એ બે કારણે લીધે ઉદ્ભવે છે. ઓકે, તો પહેલું જે કારણ છે એ આપણે સિમ્પલી સમજી જ શકીએ છીએ કે હવાનો અવરોધ, એટલે કે ધારો કે અહીંયા આ દોલક છે એ આ રીતે મૂવ થાય છે, એટલે અહીંયાથી અહીંયા જાય છે, પાછું અહીંયા આવે છે, અહીંયા જાય છે, અહીંયા જાય છે, આવી રીતે છે. તો હવે એમાં શું હશે? તો કે હવાનો જે અવરોધ હશે એને લીધે પણ એ ધીમે ધીમે અવમંદાતું જશે. એના પછી જે છે સસ્પેન્સર ફાઇબરની શ્યાનતા, એટલે કે વિસ્કોસિટી જે છે સસ્પેન્શન ફાઇબર, એટલે જે પહેલાં કીધું હતું એમ કે ફોસ્ફરસ અથવા બ્રોન્ઝનો જે ફાઇબર લ્યો એ, અથવા તમે હજી એક બીજી વસ્તુ પણ છે જે તમે જોઈ શકો એમ છો કે ધારો કે હિંચકો જે છે એમાં તે અવમંદન હશે, તો એની ઉપર જે કઈ રીતે લટકાડેલું છે અથવા ક્યાંથી લટકાડેલું છે એ ધાતુ અને એ બધી વસ્તુ ઉપર પણ ડિપેન્ડ કરશે. ઓકે, તો એ જ રીતે આ બે પ્રકાર છે. અત્યારે એનું કોઈ કામ નથી આપણે હવાનો અવરોધ ને સસ્પેન્શન ફાઇબર, આપણે મેઇન વસ્તુ એ છે જે એની ઉપર ફોકસ કરવાનું છે એ વાત આ છે કે આ બંને અવરોધ જે છે એ કોણીય વેગ, એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ Dθ/dTa પર આધારિત છે. આ એક વસ્તુ મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો હવે આપણે જેમ કીધું એમ કે આ અવરોધ જે છે અથવા અવમંદન છે એ Dθ/dTને સમપ્રમાણમાં હશે, તેથી આપણે આવી રીતે લખી શકશું કે C1 ઇઝ ઇક્વલ ટુ પ્રપોર્શનલ ટુ Dθ/dT. ઓકે, હવે જેમ આપણને ખ્યાલ છે જ્યારે જ્યારે પ્રપોર્શનાલિટી આવે અથવા સમપ્રમાણતા આવે તો આપણે સમપ્રમાણતાને કાઢીએ છીએ અને એની જગ્યાએ કચડાવી મૂકીએ છીએ. તો અહીંયા આપણે એવું જ કર્યું કે C1 ઇઝ ઇક્વલ ટુ μ dθ/dT, જ્યાં μ છે એ યાંત્રિક અવમંદનનો અચળાંક છે. ઓકે, હવે એના પછી બીજું જે અવમંદન છે જે ગેલોનોમીટરને લાગે છે એ છે વિદ્યુત ચુંબકીય અવમંદન. આપણે આના પહેલાં જ્યારે બેલાસ્ટિક ગેલોનોમીટરમાંથી ડેડબીટ ગેલોનોમીટરનું થોડુંક જોઈ ગયા અથવા ડેડબીટ ગેલોનોમીટરનું ઇન્ટ્રોડક્શન જોઈ ગયા ત્યારે આપણે આ વસ્તુ જોઈ જ ગયા હતા, પણ ફરી પાછું તો કે વિદ્યુત ચુંબકીય અવમંદન છે એ AD પ્રવાહને કારણે હાજર છે. ઓકે, તો એનું મેઇન કારણ શું છે? તો કે AD પ્રવાહને કારણે છે. હવે જે AD પ્રવાહ જે છે એ ગૂંચળાના કોણીય વેગને સમપ્રમાણમાં હશે. હવે જો કદાચ તમે ભૂલી ગયા હોય કે AD પ્રવાહ શું હતું, તો ફરીથી યાદ દેવડાવ્યું કે જ્યારે ધાતુનો ફ્રેમ છે એનામાં લેન્સ અકોર્ડિંગ ટુ લેન્સ લો જે પ્રવાહ ઉત્પન્ન થશે એ ચુંબકીય બળનો વિરોધ કરતું હશે, અથવા આ જે પ્રવાહ છે એને આપણે AD પ્રવાહ કહી શકશું. તો અહીંયા AD પ્રવાહ જે છે ગૂંચળાના કોણીય વેગને સમપ્રમાણમાં હશે અને પરિપથના અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો આ બંને વસ્તુ જે છે એને હવે આપણે મેથેમેટિકલી લખશું કે આ ગોણીય વેગના સમપ્રમાણ એટલે ઇઝ ઇક્વલ ટુ Dθ/dT અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં મતલબ ઇઝ ઇક્વલ ટુ 1/R. ઓકે, તો હવે અહીંયા જોઈએ. હવે આપણે આને નામ આપ્યું છે C2, કારણ કે આના પહેલાંના કેસમાં આપણે C1 નામ આપ્યું હતું, એટલે હવે એને અલગ પાડવા માટે C2 નામ આપેલું છે. આ C2 જે છે એ પણ અવમંદનનો જ પ્રકાર છે, અવમંદનનો બીજો પ્રકાર છે. પહેલો યાંત્રિક હતો અને બીજો ઇલેક્ટ્રોમેગ્નેટિક અથવા વિદ્યુત ચુંબકીય. તો હવે જેમ કીધું એમ કે C2 ઇઝ પ્રપોર્શનલ ટુ Dθ/dT એન્ડ C2 ઇઝ ઓલ્સો પ્રપોર્શનલ ટુ 1/R. સો વી કેન રાઇટ C2 ઇઝ પ્રપોર્શનલ ટુ 1/R ઇન્ટુ Dθ/dT. ઓકે, તો હવે વન્સ અગેન જ્યારે પ્રપોર્શનાલિટી આવે એને દૂર કરવા માટે આપણે એક કોન્સ્ટન્ટ મૂકશું. તો અહીંયા આપણે જે મૂકેલો છે કોન્સ્ટન્ટ એનું નામ છે K. ઓકે, તો C2 હવે જે આપણું ઇક્વેશન છે એ બનશે K/R ઇન્ટુ Dθ/dT, જ્યાં K શું છે? તો કે K છે એ વિદ્યુત ચુંબકીય અવમંદન આંક છે. ઓકે, જેમ આના પહેલાંના કેસમાં હતું એ યાંત્રિક અવમંદન આંક હતો, એમ આ જે છે વિદ્યુત ચુંબકીય અવમંદન આંક અથવા અચળાંક છે. ઓકે,
હવે સસ્પેન્શન ફાઇબર જે છે એમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ, એટલે આ જે છે એનો ત્રીજો પ્રકાર છે કે પુનઃસ્થાપક બળ. આ અવમંદનને અવમંદનનો જ ભાગ છે. તો આમાં શું હશે? તો કે જો આઈ એ જડત્વની ચાક માત્રા હોય, સી એ ગોચડાના તારમાં એકમ વળ માટે ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ યુગમાં હોય, તો થીટા જેટલું વળ ચડાવવા માટે જરૂરી પુનઃસ્થાપક બળ સી થીટા થશે. તો આ જે છે એ પુનઃસ્થાપક બળ થઈ ગયું. ઓકે, તો સી થ્રી ઇઝ ઇક્વલ ટુ બનશે સી થીટા. ઓકે, અહીંયા આપણે સી વન સી ટુ નામ આપી દીધું, લવાને આપણે નામ આપશું સી થીટા. ઓકે, તો પુનઃસ્થાપક બળ જે છે એ પણ આપણને ખ્યાલ જ છે કે આ પણ એના વિરોધમાં જ હશે, એટલે આ પણ અવમંદનનો એક ભાગ છે એવું આપણે અહીંયા સમજી શકશું. ઓકે, હવે ચોથું જે છે આ અવમંદન નથી. તો હવે આ શું છે? તો કે એનું નામ વાંચે પહેલાં કે જડત્વની ચાક માત્રાને કારણે ઉદ્ભવતું આવર્તન બળ. તો અહીંયા કહી દીધું છે કે આ આવર્તન બળ છે, અવમંદન બળ નથી. એ આવર્તન બળ છે તો એના લીધે ગૂંચળાને આવર્તન થશે. ઓકે, તો હવે ફરીથી એમાં જોઈએ અંદર શું છે. તો કે જ્યારે આઈ જડત્વની ચાક માત્રા હોય અને તેના કારણે ઉદ્ભવતું આવર્તન બળ, હવે આપણે આ રીતે આપી શકશું કે સી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ આઈ ડી ઓમેગા અપોન ડીટી. એટલે આ જે છે એને સમપ્રમાણમાં જ હશે એવું આવર્તન બળ છે. ઓકે, આ એલ એંગ્યુલર મોમેન્ટમ જે છે એના ઉપરથી પણ આપણે મેળવેલું છે અથવા મેળવી શકીએ છીએ, 11/12 કેસ છે એ પ્રમાણે છે આ. ઓકે, તો હવે આ જે છે ડી ઓમેગા અપોન ડીટી મળ્યું. હવે આપણને ખ્યાલ છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ છે ડી થીટા અપોન ડીટી, જે આપણે અત્યાર સુધી લખી ગયા કે કોણીય વેગ. ઓકે, તો કોણીય વેગ જે છે, તો અહીંયા આ જે હતું એ શું હતું? તો કે કોણીય પ્રવેગ એને ગુણ્યા આઈ હતું. હવે જે છે એ આપણે એ જ લખશું કે આઈ ગુણ્યા કોણીય પ્રવેગ, પણ કોણીય પ્રવેગ જે છે એ થીટાના સંદર્ભમાં લખશું. ઓકે, તો હવે આ આવર્તન બળ મળી ગયું. હવે આપણે કરશું એવું કે આ ત્રણેય બળો, એટલે કયા ત્રણ બળ? તો કે અવમંદન કરનાર કુલ ત્રણ બળ C1 C2 અને C3, હવે આ ત્રણેય બળનો સરવાળો કરશું અને આપણે જોશું કે કુલ અવમંદન કેટલું છે અને એની સામે આવર્તન કેટલું છે. ઓકે, તો હવે જે આપણે ઇક્વેશન મેળવી ગયા છીએ આના પહેલાંના કેસમાં, C1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડી થીટા અપોન ડીટી જે C1 હતું, પ્લસ અને આ મ્યુ જે છે એ યાંત્રિક અવમંદન હતું, એટલે મ્યુ છે યાંત્રિક અચળાંક છે, અવમંદન અચળાંક છે, ડી થીટા અપોન ડીટી એ કોણીય વેગ છે, C2 કે અપોન આર ડી થીટા અપોન ડીટી, તો આ જે છે એને આપણે કીધું હતું કે વિદ્યુત ચુંબકીય અવમંદન, અને ત્રીજું જે C3 જે સી થીટા છે એને આપણે કહ્યું હતું કે પુનઃસ્થાપક બળનું અવમંદન. ઓકે, તો આ ત્રણ અવમંદન હતા. હવે જે પહેલાં મેં કીધું એમ આવર્તન બળ અને અવમંદન બળ જે છે સમાન હશે અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ઓકે, તો હવે આપણે આવી રીતે લખી શકશું કે જો આપણે એકને સી પ્રાઇમ કીધું હોય અને બીજાને સી ડબલ પ્રાઇમ કીધું હોય તો એ બંને સરખા હશે અને માઇનસ, કોઈ એક સાઈડ માઇનસની નિશાની આવશે. આ વસ્તુ એ જ બતાવે છે કે બંને સરખા છે અને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. ઓકે, તો હવે સમીકરણ 4 અને 5 ઉપરથી, તો સમીકરણ 5 તો આપણી પાસે છે અહીંયા રહ્યું સી પ્રાઇમ, અને સમીકરણ 4, તો કે સમીકરણ 4 જે છે એ અહીંયા છે. મતલબ હવે આપણે કરવાનું છે એમ કે આ સી ડબલ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર જે છે એને ઇક્વલ આ સમીકરણ 5 કરવાનું છે. તો હવે અહીંયા કરશું આપણે એ વસ્તુ, તો અને ઇક્વલ કરીને હવે સી પ્રાઇમ જે છે એને સાદરૂપ આપીને આપણે આ સાઈડ લઈ લીધું, તો હવે શું થશે? તો કે સી પ્રાઇમ એટલે કે આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર પ્લસ હવે આવશે સી પ્રાઇમ, ઓકે, જે છે મ્યુ પ્લસ કે અપોન આર ઇન્ટુ ડી થીટા અપોન ડીટી પ્લસ સી થીટા. હવે અહીંયા જે છે એક સ્ટેપ એ લોકોએ આવી રીતે કરેલું છે કે આ બંનેમાંથી મ્યુ અને કે અપોન આર જે છે એને એક કાઉન્સમાં લઈ લીધા અને ડી થીટા અપોન ડીટીને કોમન કાઢ્યા છે. ઓકે, તેથી આપણને આવી રીતે સમીકરણ મળે છે મ્યુ પ્લસ કે અપોન આર ઇન્ટુ ડી થીટા અપોન ડીટી પ્લસ સી થીટા. ઓકે, તો હવે
આજે ઉપરનું સમીકરણ છે એને આઈ વડે ભાગતા. હવે આઈ વડે શું કામ ભાગ્યું? તો કે આપણે અહીંયા જોઈ શકશો, આ આઈને કાઢી નાખો, અહીંયા આ બધું કાઢી નાખો, તો હવે વધે છે શું? તો કે એ જે વધે છે એ દ્વિઘાત સમીકરણ હશે. એટલે આ દ્વિઘાત સમીકરણ બનાવવું છે એટલે આપણે આઈ વડે ભાગશું. તો અહીંયા આઈ વડે ભાગતા અહીંયા આઈ નહીં રહે, એટલે હવે આ ઇક્વેશન બની ગયું છે ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર પ્લસ અહીંયા આ બધું હજી છે જ. બીજું જે ઇક્વેશન છે, બીજું ટર્મ છે પદ, એમાં આ બધી વસ્તુ હજી છે તે, એને ખાલી વન અપોન આઈ જે છે એક એડિશનમાં આવશે. વન અપોન આઈ મ્યુ પ્લસ કે અપોન આર ડી થીટા અપોન ડીટી પ્લસ હવે જે છે સી, એમાં આઈ ક્યાંય છે નહીં તો હવે એના અપોન પણ આઈ આવી જશે. તો હવે આપણને આ સમીકરણ છ મળી ગયું છે, એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. તો સમીકરણ છ મળ્યું, હવે એને આપણે દ્વિઘાત સમીકરણ છે જ તે, પણ હજી થોડુંક સિમ્પલ દ્વિઘાત સમીકરણ બનાવવું છે. તો એની આપણે એની માટે આપણે એવું કરી શકશું કે આ જે બહુ મોટા મોટા ઇક્વેશન છે અથવા કોન્સ્ટન્ટ જ છે, વન અપોન આઈ મ્યુ પ્લસ કે અપોન આર, તો મ્યુ શું છે? તો કે યાંત્રિક અવમંદન અચળાંક છે. કે શું છે? તો વિદ્યુત ચુંબકીય અવમંદન અચળાંક છે. એના જેમ જ તે બધા કોઈ ને કોઈ કોન્સ્ટન્ટ છે, તેથી આપણે અહીંયા એને એક બીજું ટુ બી ધારી લેશું. ઓકે, અને સી અપોન આઈ જે છે એને આપણે ઓમેગા ઝીરોનો સ્ક્વેર ધારી લેશું. તો હવે આપણને સમીકરણ છ જે છે એમાં આ બધી વેલ્યુ અહીંયા આપણે મૂકી દઈશું ટુ બી, અને અહીંયા મૂકી દઈશું ઓમેગા ઝીરો, એટલે આપણને જે મળશે એ સમીકરણ હશે ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર પ્લસ ટુ બી ડી થીટા અપોન ડીટી પ્લસ ઓમેગા ઝીરો સ્ક્વેર ઇન્ટુ થીટા. તો હવે અહીંયા જોઈ શકશો આપણે સમીકરણ સાત જે છે આપણને જે જોતું હતું કે ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર પ્લસ ટુ બી ડી થીટા અપોન ડીટી પ્લસ ઓમેગા ઝીરો સ્ક્વેર ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો એ આપણને મળી ગયું છે. હવે સમીકરણ સાત જે છે દ્વિતીય વિકલિત સમીકરણ છે, અથવા દ્વિઘાત જે આ દ્વિતીય વિકલિત સમીકરણ કહેવાય છે. આવી રીતે જ્યારે આવે કે ડી સ્ક્વેર અપોન ડીટી સ્ક્વેર છે એટલા માટે આપણે દ્વિતીય વિકલિત કહી શકશું. તો આ જે છે દ્વિતીય વિકલિત સમીકરણ છે. તો હવે દ્વિતીય વિકલિત સમીકરણ જે છે એનો હંમેશા ઉકેલ કંઈક આ રીતે જ મળતો હોય છે, થીટા ઇઝ ઇક્વલ ટુ એ ઈ રેસ ટુ આલ્ફા ઇન્ટુ ટી. હવે આ કદાચ તમને નવું લાગશે, તો તમે જો અગિયાર બારમાં ભણી ગયા હોય, કોઈ પણ સરળ આવડત ગતિ લ્યો, તો આપણે વિચાર્યું હશે કે એનો ઉકેલ શું હશે. તો એનો ઉકેલ હંમેશા સાઇન પ્લસ કોસમાં જ હશે. તો આ એ ઈ રેસ ટુ આલ્ફા ટી છે એ પણ સાઇન પ્લસ કોસમાં જ છે, અથવા આ પણ એક પ્રકારનું સરળ આવત ગતિનું જ સમીકરણ છે, અથવા દ્વિ વિકલિત જે છે દ્વિતીય વિકલિત એનું ઉકેલ છે. એટલે આ રીતે તમને ઉકેલ મળેલ છે. હવે ઉકેલને જરાક આપણે સાદરૂપ આપીએ, મતલબ કે થોડુંક વધારે કરીએ, તો થીટા જે છે એનું બીજું વિકલન કરીએ ડી થીટા અપોન ડીટી. એવું એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે જે આની પહેલાં જે ઇક્વેશન યુઝ કરેલું છે એમાં આપણે આની વેલ્યુ મૂકવાની છે. તો હવે અહીંયા એ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે, ઈ રેસ ટુ આલ્ફા ટીનું વિકલન ઈ રેસ ટુ આલ્ફા ટી જ થશે. હવે આલ્ફા ઇન્ટુ ટીનું વિકલન થશે આલ્ફા ઇન્ટુ ડીટી અપોન ડીટી, એટલે એ થઈ જશે એક. તેથી હવે આપણને આ જે સમીકરણ મળશે એ આલ્ફા ઈ રેસ ટુ આલ્ફા ટી, જે હવે જોઈ શકશો તમે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ અને ઈ રેસ ટુ આલ્ફા ટી. તો હવે આ જે છે એને આપણે થીટા કહી શકશું, તો તેથી આપણે એને થીટા કહી દીધું, અને જે બાકી વધેલ છે આલ્ફા એને આપણે એમને મૂકી દીધેલ છે, કે જેથી આપણને મળી ગયું ડી થીટા અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ આલ્ફા, તો જે આપણું સમીકરણ નવ છે. ઓકે, હવે આપણે એનું બીજું વિકલન કરશું કે ડી સ્ક્વેર થીટા અપોન ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે. તો હવે આપણે ઉપરના જે સમીકરણ છે એ મુજબ એ એમનેમ રહેશે, ઈ રેસ ટુ આલ્ફા ટીનું વિકલન ઈ રેસ ટુ આલ્ફા ટી જ થશે. હવે પાછું ઈ રેસ ટુ આલ્ફા ટીનું વિકલન કરશો એટલે તમારી પાસે એક આલ્ફા આવશે, અને ઉપરના સમીકરણમાં પણ એક આલ્ફા હતો એટલે બંને આલ્ફા થઈ, અને હવે તમારી પાસે થઈ જશે આલ્ફા સ્ક્વેર. તો ફરીથી અહીંયા જે ઇક્વેશનમાં મેં જે બંને બે વસ્તુ દેખાડે છે કે એ અને ઈ રેસ ટુ આલ્ફા ટી એ થીટા છે, તેથી એની પાછી વેલ્યુ મૂકી દીધી થીટા, અને ઇન્ટુ આલ્ફા સ્ક્વેર તો હતો જ, તેથી આપણે આલ્ફા સ્ક્વેર પણ પાછો મૂકી દીધો. તો હવે આ જે સમીકરણ નવ અને દસની કિંમતો મળી ગઈ છે એને આપણે સમીકરણ નંબર સાતમાં મૂકીએ છીએ. તો સમીકરણ સાત આની પહેલાં બતાવ્યું, ફરીથી એક વખત બતાવી દઉં કે આમાં આપણે એની વેલ્યુ મૂકવાની છે અહીંયા અને અહીંયા, આ બંને જગ્યાએ આપણે વેલ્યુ મૂકશું. તો તેથી હવે આપણું સમીકરણ જે છે કંઈક આ રીતે બનશે, આલ્ફા સ્ક્વેર થીટા. ઓકે,
કારણ કે જોઈ લઈએ ડી સ્ક્વેર થીટાનું શું બની ગયું હતું કે આલ્ફા સ્ક્વેર થીટા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર, ઓકે, અને ડી થીટા પણ ડી ટીનું બની ગયું છે આલ્ફા ઇન્ટુ થીટા. તો હવે એ બેની વેલ્યુ અહીંયા મૂકીએ તો કંઈક આ રીતે મળશે, આલ્ફા સ્ક્વેર થીટા પ્લસ ટુ બી આલ્ફા થીટા પ્લસ ઓમેગા ઝીરો સ્ક્વેર થીટા. ઓકે, તો આ એ જ ઇક્વેશન છે. હવે આનું સાદરૂપ આપીએ તો આમાં બધામાં એક એક જગ્યાએ થીટા છે જ ઓલરેડી, તો અહીંયા થીટા, આ સાઈડ થીટા અને આ સાઈડ થીટા, બધા થીટાને કોમન કાઢીએ અને આ સાઈડ જવા દઈએ જમણી સાઈડ, એટલે ઝીરો થઈ જશે, અથવા એ કોમન જ છે એટલે કેન્સલ આઉટ પણ થઈ શકશે આપણે એમ વિચારો. તો એના પછી જે સમીકરણ મળશે તો ફાઇનલ ઇક્વેશન તમારું 11 કંઈક આ રીતે બનશે, આલ્ફા સ્ક્વેર પ્લસ ટુ બી આલ્ફા પ્લસ ઓમેગા ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે સમીકરણ 11 જે છે એ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, તો હવે આવ્યું આપણે દ્વિઘાત સમીકરણ. આ તમને યાદ જ હશે, તમે એક મૂકી ગયા છો, એ સ્ક્વેર પ્લસ ટુ એક્સ, સોરી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ સી, એવા પ્રકારનું કંઈક ઇક્વેશન જે છે એને તમે દ્વિઘાત સમીકરણ કહેતા હતા. તો આ જે છે એ દ્વિઘાત સમીકરણ છે. તો હવે તમને આ જે 8, 9, 10માં તમે જે યુઝ કરી ગયા છો એનો દ્વિઘાત સમીકરણનો ઉકેલ, તો એ પણ યાદ જ હશે. તો અહીંયા રહ્યું માઇનસ બી, આલ્ફા વન અને આલ્ફા ટુ જે છે એ બનશે માઇનસ બી, પ્લસ ઓર માઇનસ અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ. હવે આ ઇક્વેશન આપણે ડાયરેક્ટ યુઝ જ કર્યું છે ને તમે દરેક વખતે યાદ જ રાખેલું છે, પણ આ ઇક્વેશન બહુ જ ઇઝી રીતે ડિરાઈવ થઈ શકે છે જો તમને કોઈને ઇન્ટરેસ્ટ હોય તો એની માટે, અને મેઇન મેથ્સવાળા હોય તો એ લોકોએ ખાસ આ જે હું લેક્ચર કહું છું એ લેક્ચર જોવો જ તે. એ લેક્ચરનું નામ છે ક્વોડ્રેટિક ઇક્વેશન બાય મનોજ ચૌહાણ. એ મનોજ ચૌહાણ જે સર છે એ આઈઆઈટીમાં ભણાવે છે અને આનું ડેરિવેશન કરાવેલ છે જે એકદમ સારું છે, તમને મજા આવશે. તો હવે આ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરેલ છે જેમાં બીની વેલ્યુ મૂકીએ, તો હવે આપણે એની માટે પહેલાં જોઈ લેવું પડશે. હા, આ ઇક્વેશન ઉપર સાથે રાખવું પડશે કે વન મિનિટ. અહીંયા બી, તો બી મતલબ થશે અહીંયા ટુ બી. ઓકે, તો અહીંયા વેલ્યુ આવી ગઈ માઇનસ ટુ બી, પ્લસ ઓર માઇનસ અંડરરૂટ, હવે શું છે બી, તો બીની જગ્યાએ પાછું ટુ બી, એટલે ટુ બીનો વર્ગ આવશે ફોર બી સ્ક્વેર. ઓકે, અને ફોર એસી, તો હવે એની જગ્યાએ અહીંયા છે એક. ઓકે, અને સીની જગ્યાએ છે ઓમેગા સ્ક્વેર. તેથી હવે જે આપણને સમીકરણ મળશે એ કંઈક આ રીતનું હશે કે માઇનસ ટુ બી પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ફોર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી, કે જે મુજબ. હવે આ ઇક્વેશન છે એમાં તમે જોઈ શકશો કે અહીંયા બે છે અને આ અંડરરૂટ ચાર છે, તો તમે બહાર કાઢશો એટલે એ પણ બે થઈ જશે. એટલે અહીંયા તમે ધારો કે અહીંયા બે મૂક્યો હોય અને બેને કેન્સલ કરો, તો છેદમાં પણ બે છે અને અંશમાં પણ બધી જગ્યાએ બે છે, એટલે અંશમાંથી બે કોમન કાઢી અને છેદમાંથી બેને આપણે ઉડાડીએ તો કંઈક આ રીતે સમીકરણ મળશે. આલ્ફા વન અને આલ્ફા ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ ઓમેગા ઝીરોનો સ્ક્વેર. ઓકે, તો આ જે છે તમને આલ્ફા વન અને આલ્ફા ટુ મળી ગયા છે, જે દ્વિઘાત સમીકરણ આપણે કહીએ છીએ. તો દ્વિઘાત સમીકરણનો મતલબ જ એવો થાય કે એના બે સોલ્યુશન મળવા જોઈએ તમને, તો આ એના બંને સોલ્યુશન મળી ગયા. અને આમાંથી બંને સોલ્યુશન કઈ રીતે ગોતી શકશો, તો કે એક માઇનસ બી પ્લસ બી સ્ક્વેર અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર, અને એક માઇનસ બી માઇનસ અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ ઓમેગા ઝીરોનો સ્ક્વેર. તો એક પ્લસવાળું છે તમારું આલ્ફા માનો, તો માઇનસવાળું તમારું બીટા થઈ જશે. તો હવે સમીકરણ 8 જો આપણે જોઈ લઈએ ફરીથી, સમીકરણ 8 શું હતું, તો કે થીટા એ આલ્ફા અને ટી, અને આમાં જે આલ્ફા છે એ આપણે ગોતી લીધા છે હવે, અને આલ્ફા એક નથી એમાં આલ્ફા બે છે, એટલે આલ્ફા વન અને આલ્ફા ટુ છે. તો એની વેલ્યુ આપણે અહીંયા મૂકશું કે થીટા ઇઝ ઇક્વલ ટુ, એ જે છે એમનેમ રાખેલો છે એટલે એ વન, આમાં બે છે એટલા માટે એ વન ઈ રેસ ટુ માઇનસ બી પ્લસ, હવે જેમ કીધું એમ એક માટે આલ્ફા વન છે તો આલ્ફા વન તમારો પ્લસ લીધું, એટલે પ્લસ અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ ઓમેગા ઝીરો સ્ક્વેર ઇન્ટુ ટી, પ્લસ હવે જે છે બીજું એને તમે આવી રીતે કહી શકશો કે એ ટુ બરાબર ઈ માઇનસ બી માઇનસ અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ
ઓમેગા ઝીરો સ્ક્વેર ઇન્ટુ ટી. તો આ જે છે એમાંથી એક આલ્ફા વન છે ને એક આલ્ફા ટુ છે, અને આ એ વન પ્લસ એ ટુ જે છે એ આ એ જ છે. ઓકે, તો હવે આપણે જોશું શું છે. તો હવે એ વન અને એ ટુ જે છે એ યાદાચ્છિત અચળાંક છે, અથવા તમે એને આર્બિટરી કોન્સ્ટન્ટ કહી શકશો, કે કોઈ પણ એક અચળાંક છે કે જે તમને કંપ વિસ્તાર કે એની કોઈ કિંમત આપે છે. ઓકે, જ્યારે આલ્ફા વન અને આલ્ફા ટુ જે છે એ આલ્ફાની જ કિંમત છે, જે આપણે જોઈ લીધું એમ કે આલ્ફા વન અને આલ્ફા ટુ એ આલ્ફાની જ કિંમત છે, અને એની જ આપણે કિંમત અહીંયા આલ્ફાની જગ્યાએ મૂકેલી છે. ઓકે, તો આ જે છે એ તમને એક ઇક્વેશન મળ્યું, થીટાનું આવર્તનનું ઇક્વેશન મળેલું છે. હવે આ ઇક્વેશન ઉપરથી તમારે એના બીજા ત્રણ કેસ છે, ત્રણ પ્રકાર છે એને તારવાના છે, અને બહુ મોટો લેન્ધી ક્વેશ્ચન બને છે. એટલે આપણે અહીંયા પહેલો ભાગ અહીંયા પૂરો કરીએ, અથવા આ જે ભાગ છે આમાં એવી રીતે પણ પૂછાય છે, આટલો ભાગ જે પહેલો મેં કીધું એમ એ એક અહીંયા સુધીનું જ પૂછાય છે, અથવા બીજું એવું પણ પૂછાય છે કે એના ત્રણ કેસ અથવા પ્રકાર અથવા કે ટાઈપ્સ ઓફ ડેમ્પિંગ સમજાવો. તો હવે જે ટાઈપ્સ ઓફ ડેમ્પિંગ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.